નમસ્કાર મિત્રો, આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેઇલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર. આજે આપણે 15 મે 2020માં ડેઇલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની ચર્ચા કરવાના છીએ. તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, અને સાથે જ બાજુમાં જે બેલનું આઇકોન છે તેને પણ ટચ કરો, જેથી કરીને અમે કોઈ પણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળી રહે. સાથે જ મિત્રો, વિડીયોઝ ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો, જેથી કરીને આ વિડીયોઝનો લાભ તેમને પણ મળી રહે. તો ચાલો મિત્રો શરૂ કરીએ 15 મે 2020ના ડેઇલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો. પ્રશ્ન 1, કયા રાજ્યની સરકારે હાલમાં જ 1610 કરોડના પેકેજની જાહેરાત કરી? તો તે છે કર્ણાટક રાજ્ય સરકાર. કર્ણાટક, રાજધાની બેંગલુરુ, મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા, રાજ્યપાલ વજુભાઈ વાળા, વિધાનસભાની બેઠકો 224, લોકસભાની બેઠકો 28, રાજ્યસભાની બેઠકો 12, અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1956. પ્રશ્ન 2, હાલમાં જ કયા રાજ્યની સરકારે સીએમએપીપી એપ લોન્ચ કરી? તો તે છે આંધ્રપ્રદેશ રાજ્ય સરકાર. આંધ્રપ્રદેશ, રાજધાની હૈદરાબાદ, મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડી, રાજ્યપાલ વિશ્વભૂષણ હરિચંદન, વિધાનસભાની બેઠકો 175, લોકસભાની બેઠકો 25, રાજ્યસભાની બેઠકો 11, ને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1956. પ્રશ્ન 3, હાલમાં જ કયા રાજ્યના મુખ્યમંત્રીએ મુખ્યમંત્રી યોગાયોગ યોજના લોન્ચ કરી? તો તે છે ત્રિપુરા રાજ્યના મુખ્યમંત્રી. ત્રિપુરા, રાજધાની અગરતલા, મુખ્યમંત્રી વિપ્લવ કુમાર દેવ, રાજ્યપાલ રમેશ બૈસ, વિધાનસભાની બેઠકો 60, લોકસભાની બેઠકો 2, રાજ્યસભાની બેઠક 1, અને સ્થાપના વર્ષ છે 21 જાન્યુઆરી 1972. પ્રશ્ન 4, હાલમાં જ કયા રાજ્યે સરકારી કર્મચારીઓની વયનિવૃત્તિ 58થી વધારીને 59 વર્ષ કર્યા? તો તે છે તમિલનાડુ રાજ્ય સરકાર. તમિલનાડુ, રાજધાની ચેન્નઈ, મુખ્યમંત્રી ઈ.કે. પલાનીસ્વામી, રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત, વિધાનસભાની બેઠકો 234, લોકસભાની બેઠકો 39, રાજ્યસભાની બેઠકો 18, સ્થાપના વર્ષ છે 26 જાન્યુઆરી 1950. પ્રશ્ન 5, હાલમાં જ કયા દેશે પોતાના ચલણનું નામ બદલીને તોમાન રાખી? તો તે છે ઈરાન દેશ. ઈરાન, પાટનગર તહેરાન, રાષ્ટ્રપતિ હસન રોહાની, અને ચલણ છે ઈરાની તોમાન. પ્રશ્ન 6, પાકિસ્તાની એરફોર્સમાં ટ્રાન્સપોર્ટ પાયલોટ બનનાર પ્રથમ હિન્દુ કોણ બન્યા? તો તે છે રાહુલ દેવ. પાકિસ્તાન, પાટનગર ઇસ્લામાબાદ, રાષ્ટ્રપતિ આરિફ અલવી, પ્રધાનમંત્રી ઇમરાન ખાન, ચલણ છે પાકિસ્તાની રૂપી. પ્રશ્ન 7, હાલમાં જ કયા રાજ્યની સરકારે બહાર ફસાયેલા લોકો માટે જન સુનવાઈ પોર્ટલ લોન્ચ કર્યું? તો તે છે ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર, કે જેણે પોર્ટલ લોન્ચ કર્યું છે. ઉત્તર પ્રદેશ, રાજધાની લખનૌ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ, વિધાનસભાની બેઠકો 404, લોકસભાની બેઠકો 80, રાજ્યસભાની બેઠકો 31, ને સ્થાપના વર્ષ છે 26 જાન્યુઆરી 1950. પ્રશ્ન 8, હાલમાં જ કોણે આયુષ સંજીવની એપનો શુભારંભ કર્યો? તો તે છે ડૉક્ટર હર્ષવર્ધન. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી છે શ્રી ડૉક્ટર હર્ષવર્ધન. ભારત, પાટનગર નવી દિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ને ચલણ છે રૂપિયો. પ્રશ્ન 9, યુનિસેફ દ્વારા
જાહેર રિપોર્ટ લોસ્ટ હોમ પ્રમાણે 2019માં લગભગ કેટલા મિલિયન લોકો આંતરિક રીતે વિસ્થાપિત થયા હતા? તો 33 મિલિયન લોકો આંતરિક રીતે વિસ્થાપિત થયા હતા. યુનિસેફનું પૂરું નામ છે યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ એમરજન્સી ફંડ. સ્થાપના 1946માં, મુખ્ય મથક ન્યુયોર્કમાં. પ્રશ્ન 10. યુએનઈપીએ રાષ્ટ્રીય સદભાવના દૂત તરીકેનો કોનો કાર્યકાળ 2022 સુધી વધારી દીધો? તો તે છે દિયા મિર્ઝા. યુએનઈપી યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ. સ્થાપના 1972માં, મુખ્ય મથક નૈરોબીમાં. પ્રમુખ છે એંગર એન્ડરસન. પ્રશ્ન 11. હાલમાં જ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ક્યુ પોર્ટલ લોન્ચ કર્યું? તો પોર્ટલ લોન્ચ કર્યું છે ગરુણ. ભારત, પાટનગર, નવી દિલ્હી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો. પ્રશ્ન 12. હાલમાં જ કઈ સ્માર્ટફોન કંપનીએ ઓફલાઈન રિટેલર્સ માટે કારોબારનું યોગ્ય સંચાલન કરવા માટે VSR મોડલ લોન્ચ કર્યું? તો તે કંપની છે વિવો. પ્રશ્ન 13. હાલમાં જ PNB હાઉસિંગ ફાઇનાન્સે ફરીથી ઉપયોગ થઈ શકે તેવા PPE કિટ માટે કોની સાથે સમજૂતી કરી? તો સમજૂતી કરી છે IIT દિલ્હી સાથે. દિલ્હી, રાજધાની નવી દિલ્હી. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, રાજ્યપાલ અનિલ બૈજલ. વિધાનસભાની બેઠકો 70, લોકસભાની બેઠકો 7 અને રાજ્યસભાની બેઠકો 3. પ્રશ્ન 14. હાલમાં જ લોન્ચ કરવામાં આવેલ પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે? તો આ સંબંધિત છે કોલસા સાથે. પ્રશ્ન 15. હાલમાં જ કોને 2020ના પુલિત્ઝર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા? તો તે સન્માનિત કરવામાં આવ્યા છે ઉપરના તમામને, એટલે કે દાર યાસીન, મુખ્તાર ખાન અને ચન્ની આનંદ. થેન્ક્સ ફોર વોચિંગ. વિડીયોઝને લાઇક અને શેર કરો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે, ત્યાં જઈને તમે આગળના વિડીયો જોઈ શકો છો. તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો. તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો મિત્રો. થેન્ક યુ વેરી મચ.